હવે આગળ વાત કરીએ અદાણી વિવાદને લગતા ટોપ 9 ન્યૂઝની। અદાણી ગ્રુપ પર હિન્ડનબર્ગ રિપોર્ટ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। હિન્ડનબર્ગ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી, જેમાં અરજદારે વિવાદાસ્પદ કંપની હિન્ડનબર્ગના માલિક એન્ડરસન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે। અરજી વકીલ મનોહરલાલ શર્માએ દાખલ કરી છે, સાથે અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારા લોકોને વળતર આપવાની પણ આ અરજીમાં માંગ કરવામાં આવી। અદાણીના શેર્સમાં કડાકો યથાવત, 45 મિનિટમાં 20% ઊંચી થઈ કંપનીની વેલ્યુએશન। અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 30% કડાનો, અદાણી ગ્રીનના શેરમાં 10% તૂટ્યા તો અદાણી ટોટલ ગેસના શેરમાં 5% કડાકો। નબળી સ્થિતિ વચ્ચે અદાણી ગ્રુપને મળ્યો વધુ એક ઝટકો, ડાઉજોન્સ ઇન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઇઝ બહાર થશે। 7 ફેબ્રુઆરી પહેલા કંપનીને ડાઉજોન્સના સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી દૂર કરાશે। અદાણી પરના હિન્ડનબર્ગના આરોપો બાદ લેવાયો નિર્ણય। અદાણી ગ્રુપ માટે બે રેટિંગ એજન્સીઓ તરફથી સારા સમાચાર પણ મળ્યા છે। આ બંને કંપનીઓએ કહ્યું કે અદાણી ગ્રુપની તાજેતરની સ્થિતિ હાલમાં તેના રેટિંગને અસર નહીં કરે। રેટિંગ એજન્સી મૂડીઝે કહ્યું કે અદાણી જૂથની રોકડ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે, તો ફીચે કહ્યું કે અમે અદાણી ગ્રુપની કંપનીના કેશ ફ્લો પર નજર રાખી રહ્યા છીએ, હાલમાં તેમના રેટિંગ પર કોઈ તત્કાલિક અસર નથી। અદાણી ગ્રુપની 8 કંપનીઓને ફીચે રેટિંગ આપ્યું। ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ટોપ 20 ધનિકોના લિસ્ટમાંથી બહાર। વર્ષ 2023 ગૌતમ અદાણી માટે ખરાબ સ્થિતિ સાબિત થયું। સૂત્રોના મતે અદાણીની નેટવર્થ ઘટીને 61.3 અરબ ડોલર થઈ। હિન્ડનબર્ગે શેર્સની હેરાફેરી અને એકાઉન્ટિંગમાં છેતરપિંડીનો મૂક્યો છે આરોપ। તો હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી કંપનીના શેરમાં પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે, તેની નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું દેશનું શેરબજાર નિયમો અનુસાર ચાલી રહ્યું છે। અદાણીના બિઝનેસ વિવાદને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગવાની કોઈ શક્યતા નથી, તમામ સિસ્ટમ સારી સ્થિતિમાં છે, હાલ કોઈ પણ પ્રકારનું જોખમ નથી। ગૌતમ અદાણીની કંપનીના શેરમાં ઘટાડા મુદ્દે કેન્દ્ર સરકારે કહ્યું અદાણી જૂથના મુદ્દા સાથે સરકારને કોઈ લેવા દેવા નથી। કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે વિપક્ષ આ મુદ્દો એટલા માટે ઉઠાવી રહ્યું છે કારણ કે તેની પાસે અન્ય કોઈ મુદ્દો નથી, અદાણી જૂથના મુદ્દા સાથે સરકારને કોઈ લેવા દેવા નથી। મહત્વનું છે કે અમેરિકન સંસ્થાના અહેવાલ બાદ અદાણી એન્ટરપ્રાઇઝ સહિત અનેક ગ્રુપ કંપનીઓના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। અદાણીને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ સંસદમાં ભારે હોબાળો મચાવ્યો। આપ સાંસદ સંજયસિંહે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે અદાણીનો નહીં પરંતુ પીએમ મોદીનો ભ્રષ્ટાચાર છે। કોંગ્રેસ સાંસદે કહ્યું કે જો ગૃહમાં અદાણી પર ચર્ચા નહીં થાય તો તેઓ સરકાર સામે વિરોધ કરશે। બીજી તરફ અદાણીને લઈને કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે। કોંગ્રેસે એલઆઈસીની ઓફિસો અને એસબીઆઈની શાખાઓ સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે। રાજ્યસભામાં હોબાળા વચ્ચે સભાપતિ જગદીપ ધનખડે આકરું વલણ અપનાવ્યું। તેમણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જનતાના પૈસાનો આ રીતે વેડફાડ થઈ રહ્યો છે। તેમણે આપ સાંસદ સંજયસિંહનું નામ લઈને ચેતવણી આપી કે જો અનુશાસન આ રીતે ચાલુ રહેશે તો તેમને પગલાં લેવાની ફરજ પડશે। સભ્યો સંસદીય સંમેલનો અને અધ્યક્ષના આદેશોનું સન્માન કરે। હોબાળાના પગલે રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરાઈ છે।